ભાવનગર શહેરનો દેવબાગ વિસ્તાર, જ્યાં આજે એ સમય મચી ગઈ નાસભાગ જ્યારે એક જર્જરિત એપાર્ટમેન્ટનો સ્લેબનો ભાગ થયો ધરાશાયી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું થયું મોત. પ્રમુખ સ્વામી ફ્લેટ નામની આ સોસાયટી 30 વર્ષ જૂની છે અને જર્જરિત થઈ ચૂકી છે. આજે પહેલા માળનો સીડી પરનો સ્લેબ ધરાશાયી થયો. આ સમયે જ સોસાયટીમાં રહેતા ભાવેશ શાહ નામના વ્યક્તિ ત્યાંથી નીકળ્યા અને ઝપેટમાં આવતા જ કાટમાળ નીચે દટાઈ ગયા, જેમાં તેમનું ઘટના સ્થળે જ મોત થયું. બનાવની જાણ થતા પોલીસ, ફાયર બ્રિગેડ, કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર ઘટના સ્થળે દોડી આવ્યા. ફાયર બ્રિગેડના અધિકારીએ ફ્લેટના રહીશોને વિનંતી કરીને ઘર ખાલી કરવા કહ્યું. આખરે ફાયર બ્રિગેડની રેસ્ક્યુની ટીમે નિસરણી મારફત તમામ લોકોને નીચે ઉતાર્યા. આ સોસાયટીમાં 32 ફ્લેટ છે, તમામ ફ્લેટને ખાલી કરી દેવાયા છે. મ્યુનિસિપલ કમિશનર NV ઉપાધ્યાય જ્યારે ઘટના સ્થળે નિરીક્ષણ કરી રહ્યા હતા, આ સમયે એક પોપડો તૂટીને તેમના પર પડ્યો. સદનસીબે હેલ્મેટ પહેર્યું હોવાથી તેમને ઈજા ન થઈ. ભાવનગર શહેરમાં 48 સોસાયટીઓ જર્જરિત છે. 23 સોસાયટીના તો નળ અને ગટર કનેક્શન કાપી નખાયા છે. આમ છતાં તેમાં રહેતા રહીશો ઘર ખાલી કરવા તૈયાર નથી. 1994નું બાંધકામ થયેલું છે, એટલે ફક્ત 30 વર્ષ જૂનું બાંધકામ છે. એવું નથી કે બહુ વધારે જૂનું બાંધકામ હોય. એટલે આપણે સામાન્ય રીતે એક પદ્ધતિ હોય છે કે ભાઈ 40-50 વર્ષ જૂના બિલ્ડિંગો હોય એને આપણે તપાસતા હોઈએ છીએ. આ બાંધકામ જે છે 30 વર્ષનું છે, છતાં બી અમે તપાસ કરીને એમાં નોટિસ અપાયેલ કે તપાસ કરીએ છીએ.